ेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः विचे ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी श्री श्री श्रीहरिकृष्णमहाराजनि श्रीघनश्यामहाराजनि બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ગઈકાલની કથાનું થોડું આપણે મંતવ્ય સાંભળીશું કહો દાદા જય શ્રી સ્વામિનારાયણ જેમ ભગવાનના દર્શન કલ્યાણકારી છે તેમ તેમની કથા વાર્તા પણ કલ્યાણકારી છે વાહ વાહ સરસ પછી મહારાજે ત્રણ નિયમ લીધા પહેલો નિયમ એવો છે કે જયારે સંતો પધારે ત્યારે તેમને ભેટવું હર્ષથી ભેટવું બરાબર પછી બીજો નિયમ એવો છે કોઈ રસોઈ આપે હરિભક્તો તો સંતોને પીરસવા જવું અને ત્રીજો નિયમ એવો છે કે જયારે હરિભક્ત નું અંધકાર આવે તમે આશીષ નજીક આવો ને તો આમ દર્શન થાય તમારા થોડા ત્યારે લઈ આવો અહીંયા આગળ જરૂર મારે જાવ તેડવા એમ એવું એવો નિયમ લે ત્રણ નિયમ લીધા એમને ખૂબ સરસ દાદા હા ભીખું દાદાને આપો જય સ્વામિનારાયણ દાદા જય સ્વામિનારાયણ ધર્મદાદા રામપ્રતાપભાઈ અને વાત કુટુંબીજનોની સારી રસોઈ બનાવી અને બધા જમે છે અને પછી એવું કહે છે કે રામ આપણે ઘનશ્યામ અને ઈચ્છારામની તમારે સંભાળ રાખવાની અને એનું કે મને વચન આપો એમ એટલે પછી વચન આપે છે અને એને સંભાળ રાખવાની જવાબદારી સંભાળે છે ખૂબ સરસ દાદા હા એ કાલનો પ્રસંગ હતો તમારે આશીર્વાદ કંઈક કેવું છે આપો પરતને કથામાં આવજો કે મોટા હોય સ્ટીકર નહીં લગાડો ને તો ચાલશે કથાનું મંતવ્ય હવે ફરજિયાત છે

પોતાના મા બાપ ગમે એવા હોય કુસંગી હોય વ્યસની હોય તોય પુત્રની ફરજ છે કે મા બાપની સેવા કરવી આ કથામાં કીધું હતું અને અમે અવારનવાર જ્યારે ગુરુકુળમાં હતા કે અત્યારે જે જ્યારે યુવા શિબિર થાય ત્યારે અવારનવાર ગુરુજી આ જ વાત કહે કે ભાઈ યુવાનની ફરજ એ છે કે મા બાપની સેવા કરવી દરેક પુત્રની ફરજ ભાવેશ ભગતે સરસ વાત યાદ રાખી તમે આ મંતવ્ય યાદ રાખો છો ને દાદા છેક દૂર દૂર બેઠેલા બધા આપણા પરિવારના ભક્તો પીવડા ઘનશ્યામ મહારાજ આપણા વાલાવાલા ગુરુજી એના કૃપાપાત્ર ભક્તો જેટલા દૂર દૂર છે ને એ બધા ભક્તોએ મંતવ્ય યાદ રાખવા માંડ્યા હા એ લોકોને એમ થવા માંડ્યું કે હવે સ્વામી આવશે તો આપણને પૂછશે હવે તો ઘણા ફોન મને કરે ને ફોનમાં કંઈક સ્વામી કંઈક વાત કરો એટલે હું જ કહું કે ભગત ગઈકાલની કથાની તમે વાત કરો પછી આપણે આગળ વધીએ એક એટલે એક હરિભગતને યાદ નહોતું રહેતું અને યાદ રાખવું અઘરું જ છે એટલા માટે જગતની વસ્તુ યાદ રાખવા માટે આપણે બહુ વર્ષોથી ટેવાયેલા છીએ આ કથા વાર્તા મહારાજના ચરિત્રો વચનામૃતની વાત હમણાં મેં એટલાન્ટા પધરામણી ગયા મિતેશ ભગતના બાપુજી મગનભાઈ બહુ સારા ભગવાનના ભક્ત બે વર્ષમાં એમણે ત્રેવીસ વાર વચનામૃતનું પારણ કર્યું ત્રેવીસ વાર બે વર્ષમાં અખંડ વચનામૃત વાંચે અખંડ અને એમને એટલો બધો રસ પડ્યો છે વચનામૃતમાં આખો દિવસ ઘરમાં કોઈ હોય કોઈ ન હોય કોઈ એમને મતલબ નહીં બસ જેવા ફ્રી થાય એટલે વચનામૃત લઈને બેસી જાય કદાચ તેવીસ કરતાં પણ વધારે એમણે કીધું પણ બહુ પ્રાર્થના કરતા હતા કે સ્વામી વચનામૃત યાદ રહે એવી કૃપા કરો યાદ નથી રહેતું કારણ કે આ મહારાજની વાણી છે ને આ ઝીલવી આ ઝીરવવી અઘરી છે પણ તેમ છતાં એટલી વાત તો નક્કી અંધારામાં પણ અમૃત પીવામાં આવે તો એને અમર જ બનાવી દે યાદ ભલે ન રહેતું હોય ભલે કદાચ સમજાતું ન હોય પણ વચનામૃતની વાત સાંભળવી અથવા વાંચવી એ જીવને આત્માને બ્રહ્મરૂપ બનાવી દે બનાવી દઈ બનાવી દે એટલે આપણે આ કથામાં સાંભળનારા બધા ભક્તોને જેટલા ભક્તો સાંભળે છે કથા ઇન્ડિયાના હોય કે વિદેશના હોય બધા ભક્તોને મારી એક નાની વિનંતી કે હવે તમે પણ અમારા ઘનશ્યામ દાદા અમારા ભીખુ દાદા નોટ રાખે ને જોકે દાદાના ઘરે તો બધા નોટ રાખે જ નહીં દાદા ભીખુ દાદાના ઘરે તો બહુ વર્ષોથી એટલી સરસ મારી કથા લખતા મને એકવાર ચોપડો મોકલો એમણે ઝેરોક્ષ કરીને તો વાંચીને મને આનંદ થયો કે આટલી સરસ આપણે વાતો કરીએ છીએ મને એવું લાગ્યું કે જાણે આ વાત મેં કરી જ નથી ભગવાનની વાત ભગવાનના ચરિત્રો एमा नित्य नित्य नवो नवो रस बधा के च तदेव रुचिरम नवम नवम तदेव तदेवसस्वं मनसो महोत्सवं तदेव सोकारणवशोषणं यदुत्तम यदुत्तमश्लो ગુણાનું કીર્તનમ ભગવાનના ગુણ ગાવા એ આ દુનિયાનો સારામાં સારો અને મીઠામાં મીઠો રસ છે શું છે શું છે કોઈને પેંડા ભાવે ભાવે ને કોઈને જલેબી ભાવે કોઈને ભજીયા ભાવે આ બધા રસ છે જુદા કોઈને તીખો રસ કોઈને ગળ્યો રસ કોઈને ખાટો રસ પણ આ ભગવાનની કથાનો જે રસ છે ને એટલે તો કથાનું નામ પડ્યું અમૃત કથા અમૃત કહેવાય ને અમૃત શા માટે આ કથાના રસને ચાખનારા સંતોએ ભક્તોએ આ કથાને નામ આપ્યું આ કથા અમૃત છે કેવું છે અમૃત છે અમૃત પીનારો વ્યક્તિ જેમ અમર બની જાય એમાં કથારૂપી રસ એ અમૃત જેવો મીઠો એને રોજ પીનારો વ્યક્તિ આ જગતના ગમે એટલા સુખ દુઃખના ડોલા આવે છતાં પણ એ જરાય ડોલાયમાન ન થાય આવો અમર આવો અડગ આવો અચલ બની જાય હા એટલા માટે મને તો ક્યારેક ક્યારેક હું નિષ્કામ સમયને ગઈકાલે કહેતો હતો આજે મેં વાત કરી કે ધન્યવાદ તો આ બે દાદાને આપણે આપવા પડે છોડવું એ જુદી વાત છે અને છૂટી જવું એ જુદી વાત છે સંતોનો ત્યાગ એ પણ મહાન છે પણ પરિવાર નજીકમાં રહેતો હોય મોટા મોટા બંગલાઓ હોય સમજ્યા તમે ઘરે સરસ મજાના મોટા મોટા બેડ હોય ગરમ થતા હોય ઠંડા થતા હોય ઊંચા થતા હોય નીચા થતા હોય નહી દાદા કેવા કેવા બેડો આવી ગયા હોય બોલો સમય તો પસાર કરવો જ પડે ને કઈ એ ઘરના બંગલાઓ ઘરના પરિવારના દીકરાઓ એને છોડીને આ મંદિરમાં અખંડ મહારાજની સંતોની સાનિધ્યમાં રહેવાનું પૂરી સુવિધા હોય ન હોય બધું સચવાય ન સચવાય અને સહજ છોડી છૂટી જવું એમ આ ધન્યવાદ છે દાદાને હા દાદા અમારા પીવડા ઘનશ્યા મહારાજ તો એવા છે ને ગુરુજી વાત કરે છે ને વ્યાજ સાથે આપે ગીરધારી આ તો મહારાજ તો એવા દયાળુ છે બરાબર એ પુરુષોત્તમ નારાયણનો રસ છે ને અમૃત સમાન છે કહેવાનું એ પણ અમૃતનો સ્વાદ કોને આવે જોનારને ન આવે આવે આંખથી અમૃતને જુએ છે એને સ્વાદ આવે અમૃતની વાત કાનથી સાંભળે છે એને સ્વાદ આવે અમૃતનો સ્વાદ એક જ રીતે આવે કેવી રીતે એ જીભ ઉપર જાય ને તો જ આવે આ કથારૂપી સ્વાદ ક્યાંથી પ્રગટ થાય જીભ પરથી એ કોઈ પિયોરે પિયાલા શ્યામ રસ કાકોરે પિયાલાસ કાકો એટલા સરસ સંતોએ ભજનો લખ્યા છે ભગવાનના ચરિત્ર જે કાલની વાત આપણે સાંભળીને જેવી રીતે ભગવાનના દર્શન એ કલ્યાણને કરનારા છે એવી રીતે ભગવાનના ચરિત્ર એ પણ જીવનું કલ્યાણ કરનારા છે કેટલો સરસ આ શ્રીમદ ભાગવતનો શ્લોક યદુત્તમ શ્લોક એટલે શ્રેષ્ઠ શ્લોક એટલે કીર્તિ શ્રેષ્ઠ કીર્તિવાળા ભગવાનના ગુણો એને ગાવા જેનો યશ મહાન છે એવા પરમાત્માનો યશ જ્યારે જીવ ગાય છે ને ત્યારે જીવનો પણ યશ સહજ વધે છે એના જેવો કોઈ રસ નથી એના જેવો કોઈ આનંદ નથી અને એના જેવું કોઈ પવિત્ર કાર્ય નથી આપણે છેલ્લા કેટલા વર્ષોથી આ લાઈવ કથા દરરોજ સાંભળે છે સંતો કરે છે ઉત્સાહથી પૂજ્ય શ્રીજી સ્વામી કેટલા સરસ કીર્તન ગાય આપણે તો કીર્તન સાંભળીએ આપણને એમ થાય આપણે પ્રેમાનંદ સ્વામીના દર્શન નથી કર્યા બ્રહ્માનંદ સ્વામીના દર્શન નથી કર્યા પણ એ મહારાજની પાસે બેસીને પોતાના હૃદયને નીચોવીને બરાબર ગળાના ત્રણ ત્રણ કટકા જેમ પેલો મોરલો કરે ને એમ કરીને પોતાના અંતરને નીચોવીને એ જે મહારાજને રાજી કરવાના એક જ તાનથી બીજું કોઈ તાન નહીં જગતને રીઝવવાનું તાન નહીં કોઈ પૈસાનું તાન નહીં કોઈ પ્રતિષ્ઠાનું તાન નહીં જે ગાતા હશે સંતો એવા સંતો આપણને રોજ કથા વાર્તા કીર્તનનો લાભ આપે છે આ નાની વાત છે લાઈવ કથા સાંભળનારા ભક્તોને મારી એટલી જ વિનંતી આપણે થોડું થોડું અપડેટ થવું જોઈએ જીવન મને નથી લાગતું એવું ભાવેશ ભગત જો આ બધી આખી દુનિયા અપડેટ થાય છે તમે જુઓ બરાબર અમેરિકામાં તો એક વર્ષમાં બધું જૂનું થઈ જાય મોબાઈલ એ જૂનું થઈ જાય બરાબર ટેબ્લેટ એ જૂનું થઈ જાય કોઈને હવે તો કોઈના ઘરે જઈને આપણે પૂછીએ ગુણાતાની સ્વની વાતો લાવશો લાવો ને ભગત તો કે સ્વામી ટેબ્લેટ ફોર્મમાં લાવું બુક ફોર્મમાં લાવું હવે અમારા ઇન્ડિયાના સંતોને ખબર ના પડતી કે સ્વામી કોઈ બીમાર થોડો છું ટેબ્લેટ કહે છે તો અપડેટ થઈ ગયું હવે કોઈના ઘરે જઈને તમે કહો ગુણાત્તાનંદ સમયની વાતો હમણાં એક ભગતના ઘરે કીર્તનાવલી મળે જ નહીં તો કે સી મારા આઈફોનમાં જ છે કીર્તનાવલી લો ને આ તમારો ફોન આપી દો મને આઈફોનમાં કીર્તનાવલી આખી છે અપડેટ થવા લાગ્યો પહેલાં પુસ્તકોનો યુગ હતો હવે ટેબ્લેટનો યુગ આવી ગયો પછી આઈપેડનો યુગ આવી ગયો હવે આગળ ખબર નહીં કયો યુગ આવશે બરાબર હવે તો કહે છે કે બોડીની અંદર ચિપ્સ કરીને હથેળીમાં જ ખુલશે પછી બધું ટેબ્લેટની જરૂર નહીં પડે હથેળીમાં દબાવો ખાલી રોટલી નહીં નીકળે રૂપિયા નહીં નીકળે બાકી રોટલી રૂપિયા જો હથેળીમાં નીકળતા થઈ ગયા હે જમણા હાથમાં એટીએમ ને ડાબા હાથમાં રસોડું કેવું ભાવેશ ભગત દબાય વાત કરો બેઠા બેઠા રોટલી પેંડા રાજ્ય જોઈએ યુગ આગળ વધે છે ટૂંકમાં ભૌતિક જગત સમય સાથે યુગ સાથે એ સતત આગળ વધ્યા કરે છે આપણને દેખાય પણ દુઃખ ત્યારે થાય સત્સંગની દુનિયા અધ્યાત્મ જગત પાછળ પડી ગયું યુગને ઓળખી ન શક્યું મેં કાલે વાત નહોતી કરી ભગવાન સ્વામિનારાયણ જેવા પ્રેક્ટિકલ ભગવાન સ્વામિનારાયણ જેવા એક યુગ દ્રષ્ટા એક ભગવાન આ પૃથ્વીમાં કોઈ જન્મ્યા નથી અને જન્મશે પણ નહીં એમણે કેવા સમયા રંગોત્સવ કર્યો કેમ શ્યાકોત્સવ કર્યો રીંગણાનું શ્યાક બનાવી સાહીઠ મણ રીંગણાને બાર મણ ઘીનો વઘાર કરી ઉત્સવ કરી દીધો અને રીંગણાનો ઉત્સવ તો કેવો ચાલ્યો જુઓ યુગને ઓળખ્યો કે અત્યારે આવનારો સમય હવે એને મારે આનંદ આપવા માટે આવા આવા સમયા કરવા જરૂરી છે એકલી જ્ઞાનની વાતો એકલી ધ્યાનની વાતો એકલી મૂર્તિની વાતો એ હવે એટલી બધી ઉગેવી નથી તમે જો જૂના ફોન ખાલી ફોન જ થતા પછી ધીરે ધીરે ફોનમાં કેવા વર્જન આવ્યા કે તમે કોઈને ફોન કરો ન ઉપાડે એટલે એસએમએસની સુવિધા આવી બરાબર પછી એસએમએસ એ પેલો વાંચે કે ન વાંચે લાંબો મૂકવો હોય એટલે વોઇસ મેસેજ આવ્યો અમેરિકામાં વોઇસ ઇન્ડિયામાં નહીં ચાલતો વોઇસ મેસેજ મૂકી શકો એ રેકોર્ડ થઈ જાય તમારો જ અવાજ એ સાંભળી લે બધું પછી વોઇસ મેસેજની જગ્યાએ કોઈને ફોટો મોકલવો હોય તો એમએમએસ આવ્યા હવે ફોટો એક હોય મોકલો મોટો મોકલવો છે મોટી ફાઇલ ઓડિયો ફાઇલ મોકલવી છે કોઈને વિડીયો મોકલવો તો વોટ્સઅપ આવ્યું પાછું લો એવું જ છે ને ક્યાં આપણા એ જૂના ફોન પેલા ઘૂમડવાના ખબર છે મને યાદ છે મેં મુંબઈ જતા ને રાવજી કાકાના ઘરે હજી મને ડબલું દેખાય ખબર છે એમાં એક અમેરિકન નંબર ડાયલ કરતા તો સાડા ત્રણ મિનિટ થાય પછી ઘંટડી જતા બીજી સાડા ત્રણ મિનિટ અને ફોન લાગતા બીજી દોઢ મિનિટ એટલે દસ મિનિટ વેઇટ કરો ત્યારે એક ફોન લાગે અને અત્યારે દસ મિનિટમાં હજાર એસએમએસ થઈ જાય બોલો દાદા ક્યાં યુગ પહોંચ્યો ફોન પછી એસએમએસ પછી વોઇસ મેસેજ પછી એમએમએસ ને પછી આ વોટ્સઅપ ને હવે નાની ફાઇલ જાય તો હાઈક આવ્યું ને હાઈક પછી બાઇક આવશે ખબર નહીં શું આવશે યુગ આગળ વધે છે દેખાય આપણને તો સત્સંગમાં આપણે શું આગળ વધ્યા આપણી જાતને પૂછીએ મહારાજને આપણે ઓળખતા એના કરતાં કંઈ વિશેષ ઓળખતા થયા સંતોનો મહિમા આપણને હતો એના કરતાં કંઈ વિશેષ મહિમા થયો પેલા આપણું જીવન હતું પ્રથમનું વચનામૃત આડત્રીસમું બુદ્ધિશાળી વાણિયાનું ગોવિંદ બાપા ત્યાં નહીં અહીંયા લાઈનમાં અમારી લાઈનમાં આવો આવો ક્લાસમાં છેલ્લી ખૂર્ચી કોણ બેસે ખબર છે ગોવિંદ બાપા પ્રથમનું વચનામૃત આડત્રીસમું મહારાજેમાં વાત કરી બુદ્ધિશાળી વાણીઓ હિસાબ રાખે નામું રાખે કે ગયા વર્ષે આટલો પ્રોફિટ આ વર્ષે આટલો આવતા વર્ષે આટલો કરવો છે બે વર્ષ પછી આટલો કરવો છે એમ આપણે સત્સંગમાં હિસાબ રાખીએ કે પહેલાં મારું જીવન આવું હતું અત્યારે મારું જીવન આવું થયું હવે મારે જીવન આવું કરવું છે એ કરી ભગતે બહુ સરસ વાત કરી બહુ સરસ મને વાત કરી મને કે સ્વામી પેલા મારી જીભ એટલી બધી ખરાબ હતી એટલી બધી ખરાબ મને કેટલી વાર સંતોએ નિયમ આપ્યો હરિભક્તોએ ટકોર કરી છતાં હું બારનું ખાઈ લેતો ખાનગીમાં ખાઈ લેતો ખોટું બોલીને ખાઈ લેતો સ્વામી કથા સાંભળું છું આ સત્ય વાત કરું છું હવે આ કથા સાંભળું છું ને સ્વામી મને શું થયું મને સહજ અરુચિ થઈ ગઈ એક દિવસ બારની વસ્તુ ખાધા વિના ન ચાલતું મારે સ્વામી હવે બહારની વસ્તુ જોઈને પણ મને ખાવાનો સંકલ્પ નથી થતો આવું મારું જીવન થઈ ગયું એક હરિભક્ત વાત કરે છે પણ એણે પછી કીધું કે સ્વામી હવે જીભ છે ને એ તો મારી કંટ્રોલમાં આવી ગઈ પણ હજી આંખ કંટ્રોલમાં નથી આવતી એનું શું કરું મેં કીધું ભગત તમે એક પગથિયું ચડ્યા છો ને એટલે બીજું ચડી જ જવાના વિશ્વાસ રાખો ભગવાનનો ભક્ત આવો હોય એ પોતાના ઇન્દ્રિયો સાથે પોતાના અંતઃકરણ સાથે પોતાના સ્વભાવો સાથે પોતાની કુટેવો સાથે એવી રીતે યુદ્ધ કરતો હોય ધીરે 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 આ લોકના સ્વભાવો છોડી અક્ષરધામમાં બેસી શકીએ મહારાજની મૂર્તિ આગળ બેસી શકીએ મહારાજની મૂર્તિનું સુખ લઈ શકીએ મહારાજની મૂર્તિને અંતરમાં ઉતારી શકીએ એવી લાયકાત જીવનમાં મેળવવી એ સાચો સત્સંગનો અર્થ છે અને એ કામ આપણા લોયાધામ પરિવારમાં થઈ રહ્યું છે આપણને દેખાય છે જુઓ આ બે તો અક્ષરધામના જ કહેવાય હે એ હવે તો દાદા તમારું રિઝર્વેશન થઈ ગયું ઉપર સીટ હ એવું જ કહેવાય ને મેં કીધું ને સંતોનો ત્યાગ એના કરતા પણ આ હરિભક્તોનો ત્યાગ ખરેખર વંદનીય છે ખરેખર પ્રશંસનીય છે આપણે આ કરવાનું છે ભલે કદાચ મંદિરમાં આવીને બેસી ન જઈએ પણ મનથી તો જગતને છોડવું પડશે છોડવું પડશે ને છોડવું જ પડશે જગતની વાસના જ્યાં સુધી જીવમાં પડી છે ત્યાં સુધી એ જીવમાં જગદીશ ક્યારે બેસવાના નથી જ્યાં વાસના જે નિજરી રહે છે ત્યાં જન્મ તે તો જય ને લે છે જન્મને મૃત્યુથી જેને ડરવું છે એના માટેની મહારાજ વાત કરે છે નિર્વાસનિક થજો એ વાસના અંતરથી છોડી ભગવાનને સન્મુખ થવું એ સાચું જીવન આ ધર્મદેવ નો પ્રસંગ આપણે જે સાંભળી રહ્યા છીએ કેટલી ત્રણ વાત આવી રિપીટ કરી લઈએ ધર્મદાદાએ જતા જતા પોતાને ખબર પડી ગઈ છે હવે દેહનો નિર્ધાર નથી એટલે અંતિમ ઘડીએ અંતિમ સમયે પોતાના મોટા પુત્ર રામ પ્રતાપને પોતાના નાના પુત્રોની ભલામણ કરી જવાબદારી સોંપી દીધી આ પેલું કામ કર્યું જેવું આમાં આવ્યું ને રામ પ્રતાપજીએ કોલ આપ્યો વચન આપ્યું વચન આપતાની સાથે આમાં જો કાલે શું આવ્યું કેટલી સરસ વાત તે સમયે ધર્મદેવ તુરંત પ્રસન્ન થયા અને તેમણે તત્કાળ જ સાંભળજો દેહ ઘર પરિવાર આદિ માંથી મનની વૃત્તિ તોડી નાખી દુનિયાના આના કરતા મોટા બીજા બંધન છે જ એક મૃગ કે કારણે ભરત ધરી દેહ તુલસી ગતિ કરે એક આસક્તિને લીધે ભરતજી જેવા મહાન ત્યાગી સંતને પણ ત્રણ ત્રણ જન્મ લેવા પડ્યા એક મૃગલાની આસક્તિ તો આજે હજાર મૃગલામાં કરોડ મૃગલામાં આસક્તિ કરનારો આ માણસ એની શું દશા થશે એટલા માટે બહુ સરસ આ વાત ધર્મદેવની પહેલી વાત જવાબદારી હતી એમાંથી મુક્ત થયા બીજી વાત વૃત્તિને પાછી વાળી લીધી સંસારમાંથી તોડી સંસારમાંથી તોડ્યા પછી ભગવાનમાં જોડવી એ પણ ધર્મદેવે કરી બતાવ્યું આપણે સાંભળ્યું રાત્રિનો સમય છે બધા સુઈ ગયા છે સગા સંબંધી મળવા આવ્યા વાત એ બધા સો થેશ રહે हरि बिन को सारी रात के ओ, धर्म पास हे सोय चरण कमल निज तात के चापत प्रेम अति ताप भरे अंग में શાંત હો ગયે શરીરમાં અત્યંત તાપ ગરમ શરીર છે છે અત્યંત તાવ આવ્યો ટેમ્પરેચર એટલું બધું હાઈ થઈ ગયું છે શબ્દ કેવા સરસ છે પણ અંતરથી ધર્મદેવનું ચિત્ત અત્યંત શાંત છે જોયું દાદા એક વાત કરું બહુ સરસ હું બધું વાંચું ને એટલે હવે એમ થાય કે કથા તો બધાને ખબર જ છે એટલે આ બધી વાત જાણવી હરિભક્તોને ટકોરા મારવા જરૂરી છે ને દાદા માટલું લેવા જઈએ તોય ટકોરા બે મારીએ તો આપણે આવા મોટા મોટા માટલામાં ટકોરા માર્યા જ ના હોય અને પછી કહીએ અમારા આપ શિકાગવાળા ભાવેશ ભગત એકાંતિક પછી આ પરમ એકાંતિ કેમ ચાલે વાસના છોડવી પડશે બસ આસક્તિ છોડવી પડશે જગતમાં બે શબ્દ છે આસિત ભગત એક ઉગ્ર અને એક વ્યગ્ર કેટલા શબ્દ છે ઉગ્ર અને વ્યગ્ર ઉગ્ર કોણ અને વ્યગ્ર કોણ ઉપરથી અશાંત થયેલો માણસ ધૂઆપૂઆ થતો હોય આંખો લાલચોળ થઈ ગયો હોય એના હાવ ભાવ દીદાર આંખો બદલી ગયો હોય એટલે સમજે ઉગ્ર છે સમજ્યા ને તમે પણ ઉપરથી એવો ને એવો દેખાતો હોય પણ અંતરથી અકળાઈ ગયો હોય બેબાકળો થઈ ગયો હોય સ્થિર ન થતો હોય મૂંઝાતો હોય દિશાહીન બની ગયો હોય દિંગમૂઢ બની ગયો હોય એવા માણસ માટે વપરાતો શબ્દ છે વ્યગ્ર જૂના સમયના માણસો કેવા હતા કે કંઈક ભૂલ થઈ જાય ગુસ્સો આવી જાય તો ગામડાના માણસો ગુસ્સો કરી નાખે એટલે ઉગ્ર દેખાય પણ પાંચ મિનિટમાં એ લોકો એનો ગુસ્સો શાંત થઈ જાય એના આવેશો શાંત થઈ જાય એના આવેગો શાંત થઈ જાય જૂના સમયની આ રીત ઉગ્ર હતા માણસો પણ અત્યારનો ભણેલો માણસ એકવીસમી સદીનો માણસ બગલા જેવો ઉપરથી એટલો બધો શાંત દેખાય તમને એમ લાગે કે બહુ ડાયો છે ઘણા હરિભગતના ઘરે જઈએ કઈએક તમારો દીકરો બહુ ડાયો લાગે છે નહીં ત્યારે કે સ્વામી તમે છો એટલી જ વાર પાછળથી જુઓ તો ખબર પડે આ ઘરની એક વસ્તુ એને છોડી નથી હાજી રાખવામાં લો ઉપરથી શાંત દેખાય પણ અંદરથી અશાંત છે એને વ્યગ્ર કહેવાય અત્યારની દુનિયા આખી વ્યગ્ર છે અને આ વ્યગ્રતા છે ને એ માણસને મારી નાખે છે અંદરની અશાંતિ માનસિક અશાંતિ એનું જ બીજું નામ ટેન્શન એનું જ બીજું નામ સ્ટ્રેસ એનું જ બીજું નામ આજની બધી ઉપાધિઓ તમે જુઓ છો ને ધર્મદેવ એને ભગવાનમાં વૃત્તિ સ્થિર કરી ભગવાનમાં વૃત્તિ સ્થિર કરી ભગવાનની કૃપાથી અને ભગવાનની ઈચ્છાથી અંતરદ્રષ્ટિ થઈ અંતરમાં તેજ તેજ દેખાવા લાગ્યું એ તેજમાં દિવ્ય વૃંદાવનના દર્શન થયા એ દિવ્ય વન છે એ વનમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા કરોડ કરોડ કામના દર્પને પણ લજ્જિત કરે એવું મનોહર ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન થયા કાલે આપણે વાત સાંભળી હતી સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ગોપીઓ અને ગોવાળોની સાથે સુખના મૂળ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થવાથી અપાર આનંદ થયો સમગ્ર શરીર રોમાંચિત થઈ ગયું આંખોમાંથી હરખના આંસો ઝરવા લાગ્યા શ્રી કૃષ્ણ અને પોતાના પુત્ર સુખધામ ઘનશ્યામ તે બંને એક જ સ્વરૂપે છે તેમ દેખ્યું એક એક રૂવાડા ઊભા થઈ ગયા આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી ભગવાનના દર્શન થયામાં શું જોવાનું હે તમે કોઈક એવા આત્માને ક્યારેક મળો જેણે ભગવાનના દર્શન કર્યા હોય જેમ કે આપણા પૂજ્ય ગુરુજી એના જીવનના કોઈક અનુભવને જાણો ત્યારે આપણને થાય કે આ દુનિયામાં ભગવાનના દર્શન જેવું શ્રેષ્ઠ બીજું કોઈ સુખ જ નથી આ દુનિયા તો ફીફા ખાંડે છે ફીફા અમેરિકાનો કોઈક માણસ ઇન્ડિયામાં જાય ને ગામડામાં જાય ને રાજસ્થાનનું બિહારનું છત્તીસગઢનું ગરીબમાં ગરીબ ગામ હોય અને એમાં કોઈ નાનો એવો આવો દીકરો હોય એની ઝૂંપડી હોય એને છોકરાને બહુ ગમતી હોય ઝૂંપડીની બહુ વાતો કરે અમારી ઝૂપડું આમ અમારું ઘર આમ અમારું ઘર આમ આવી સુવિધા આવી સુવિધા બતાવે પણ ત્યારે પેલા અમેરિકાવાળાને મનમાં દયા આવે કે બેટા તું એકવાર અમારું અમેરિકા જો ને ક્યાં તારું ઝૂંપડું ને ક્યાં અમેરિકાના મોટા મોટા મહેલો હે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી એ ક્યાં રાજા ભોજનો હે એમ એ ભગવાનની મૂર્તિનું સુખ કેટલું મોટું છે એટલા માટે તે સુખ મહાસુખ છે ધર્મદેવને આનંદ એ વાતનો થયો જે ભગવાનના દર્શનને ધ્યાનમાં સમાધિમાં કર્યા છે એ ભગવાનને પોતાના પુત્ર જે પગ દબાવે છે જે પોતાના ખોળામાં રમે છે કેટલા વર્ષોથી પુત્ર તરીકે પ્રેમ જે પુત્રને ધર્મદેવ કરે છે એ પુત્ર બંનેને એક સ્વરૂપે દેખ્યા આવા દર્શનથી ધર્મદેવ મનમાં વિહવળ થઈ ગયા શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા પછી જે શ્રીહરી પોતાની આગળ ઊભા હતા તેમને બંને હાથ જોડીને નમસ્કાર કર્યા ભગવાનને દંડવત કર્યા નમસ્કાર કર્યા એસે દેખે મહા આશ્ચર્ય પાયે શ્રી કૃષ્ણ નિજ બાલ દેખાયે કૃષ્ણ હરે હરે કૃષ્ણ સ્વરૂપા કૃષ્ણ હરી હરે કૃષ્ણ સ્વરૂપા ધર્મહી દેખે પરમ અનુપા ધર્મ હિ દેખે પરમ અનુપા હાથ જોડ્યા પોતાના દીકરાને પોતાના પુત્રને કૃષ્ણને પોતાના બાળક રૂપે દેખ્યા ધર્મદેવે પરમ અનુપમ શ્રી કૃષ્ણને શ્રીહરિ રૂપે દેખ્યા અને શ્રીહરિને શ્રી કૃષ્ણ સ્વરૂપે દેખ્યા जे दिव्य केव आश्चर्ये दिव्यवृन्दावनना दर्शन दिव्यवृन्दावनमा भगवान् श्रीकृष्ण बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारभ्रद्वासः कनककपेशम् પૂરયન ગો પૌર એ સરસ મજાનું મયુર પંખ ધારણ કર્યું હોય ત્રિભંગી છટા છે ને ભગવાન શ્રી કૃષ્ણની એ પગથી વાંકા વાકા હોય કમરથી એમની લચકેલી કમર કેવી સરસ મજાની કમરથી વાકા વળી ગયા હોય માથું એણે નમાવી દીધું હોય આપણે રોજ ગાઈએ છીએ ને નિધાય દ્વિતએ નેણું બંને હાથે કરીને મુરલીને પકડી છે નિજા ધરે શે ખરયા તેણું અને ધીમે ધીમે ડોલતા ડોલતા અધર ઓસ્ટ ઉપર એ મોરલીને રાખી આંખો બંધ કરી એ ચાલે છે કેવા ચાલે છે નિનાદયંતમ જગતો કરેણું શ્રીરાધિકા કૃષ્ણમહમ નમામી કરેણું એટલે સંસ્કૃતમાં હાથથી થાય જે મધ ઝરતો હાથથી મદમસ્ત બનીને ચાલતો હોય ને એવા તન્મય બનીને એવા મશગુલ બનીને એવા મગ્ન બનીને મોરલી વાદનમાં મોરલી ભગવાન શ્રી કૃષ્ણમાં અને કૃષ્ણ ભગવાન મોરલી વાદનમાં એવા મગ્ન એવા મશગુલ બનીને એ ચાલતા હોય એવા ભગવાન શ્રી કૃષ્ણ રાધિકાએ સહિત એમને વંદન કરું છું પણ આશ્ચર્ય શું જોયું આ શ્રીજી મહારાજની રીત છે આ સત્સંગની રીત આ લોકમાં મહારાજ આવ્યા ત્યારે આવી રીતે મહારાજે એક એક સત્સંગી એક એક સંત એક એક ભક્ત અને પોતાના માતા પિતાને પણ આવી રીતે મહારાજે પગથિયાઓ ચડાવી અક્ષરધામ સુધી પહોંચાડ્યા છે કયા પગથિયા વૃંદાવન દેખાણું દિવ્ય વૃંદાવનના એ દર્શન થયા એ વૃંદાવનના મધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણના આવી રીતે મધુર ગોપ ગોપિકાઓ ગોપાંગનાઓ મુરલીવાદન કરતા ભગવાન શ્રી કૃષ્ણને જોયા હતા એ જગ્યાએ પોતાના બાળક એટલે જોયા ને કૃષ્ણને પોતાના બાળક રૂપે દેખ્યા એસે દેખે મહા આશ્ચર્ય પાયે શ્રી કૃષ્ણ નિજ બાલ દેખાય શ્રી કૃષ્ણને બાળક રૂપે જોયા અને પોતાના બાળકને શ્રી કૃષ્ણ રૂપે જોયા મહાન આશ્ચર્ય થયું આવું દિવ્ય 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 સમાધિમાં તેજમાં એ દર્શન ભગવાન શ્રી કૃષ્ણ એ નહીં એની જગ્યાએ તો મને કોણ દેખાણા કોણ દેખાણા બાળક દેખાણા પોતાનો પુત્ર ઘનશ્યામ અને આ બાજુ આંખો ખોલે સામે જોઈએ જે પગ દબાવે છે એ ઘનશ્યામ નહીં એ તો મયુર ધારણ કરનારા એ ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવન વિહારીને જોયા આશ્ચર્ય થયું અત્યંત પણ ધર્મદેવને સમજાઈ ગયું આ ભગવાને એક આશ્ચર્ય એટલા માટે કર્યું સમજાવવા માટે કે હું તમારો પુત્ર નહીં પરમાત્મા છું ધર્મદેવને તે પછી યાદ આવ્યું કે શ્રી કૃષ્ણ જ મારા પુત્ર રૂપે થયા છે માટે મારે ઘેર મારા પુત્ર ઘનશ્યામ છે તે રૂપે કૃષ્ણ પ્રગટ થયા છે એવી સમજણ આવી મારા જેવો બીજો કોઈ અજ્ઞાની નથી ધર્મદેવને દુઃખ થાય છે મારા જેવો બીજો કોઈ અજ્ઞાની નથી કારણ કે મેં કૃષ્ણને મારા પુત્રના સમાન દેખ્યા આવું કહીને તે પ્રેમ વિવશ થઈ ગયા અને શ્રીહરિને વારંવાર ભેટીને મળવા લાગ્યા પછી ધ્યાનમાં જે સ્વરૂપ દેખાયું હતું તે તુરંત અંતર ધ્યાન થયું ધર્મદેવે જે મહાન આશ્ચર્ય દેખ્યું હતું તે બધું સમાધિમાંથી જાગ્યા પછી કહ્યું ધ્યાનમાં જે શ્રી કૃષ્ણના દર્શન થયા હતા તેને તો પોતાની સેવા કરતા હોય તેમ જોયું પરમસ્નેહથી પ્રગટ ભગવાનને ભેટ્યા મળ્યા તેમના પ્રત્યેક અંગ રોમાંચિત થઈ ગયા જે કૃષ્ણ પરમાત્માના દર્શન કર્યા હતા એ તો પોતાના પગ દબાવે છે આવું ધર્મદેવે આશ્ચર્ય જોયું એટલે કે જેને પુત્ર રૂપે માનતા હતા એ પુત્ર નહીં પણ પરમાત્મા છે વિશ્વાસ બેસી ગયો આજે વિશ્વાસ છે ને વિશ્વાસ એક ભક્ત હજાર માળા કરે છે પણ એની માળા વિશ્વાસ વિનાની છે બીજો ભક્ત છે એ એક જ એક જ માળા કરે છે પણ એની માળા વિશ્વાસવાળી છે તો શાસ્ત્ર એમ કહે છે કે વિશ્વાસવાળી એક માળા પણ અધિક છે એક ભક્ત કરોડ વાર સ્વામિનારાયણ 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 બોલે છે પણ નામ અને નામી એક થવા જેવી રીતે નથી થતું વિશ્વાસ સાથે નાભીમાંથી નામ નથી લેવાતું જેમ સરજુ બોલો એટલે કયો સર્જુ કેવો સર્જુ ક્યાં છે સરજુ હે ભાવેશ ભગત સરજુ બોલે એટલે કેવું આમ ચોખ્ખું થઈ જાય ને ચિત્ર દૂધનું દૂધ ને પાણીનું એ પૂછે છે હું કહીશ ભાઈ તું ચૂપ બેસ થોડી વાર તારી વાત નથી અત્યારે હા સ્પષ્ટ થઈ જાય થઈ જાય કે નહીં એમ ભગવાનનો જ્યારે વિશ્વાસ જાગી જાય વિશ્વાસ ત્રણ વિશ્વાસ દુનિયાના અઘરામાં અઘરા છે એમ લખ્યું શરણાનંદજી નામના બહુ સારા સંન્યાસી થયા કે વિશ્વાસમાં એટલી મોટી તાકાત છે એટલી મોટી તાકાત છે એટલી મોટી તાકાત કે પાણીને ઘી કરી શકે પાણીને ઘી કરી શકે રેતીને ખાંડ કરી શકે અને ઝેરને અમૃત કરી શકે મીરા માટે ઝેર હતું એ અમૃત કોણે કર્યું શ્રી કૃષ્ણના વિશ્વાસે કોને કર્યું ડભાણનો યજ્ઞ થયો આપણે જાણીએ છીએ યજ્ઞમાં ઘી ખૂટી ગયું ઘડા ખાલી થઈ ગયા રામદાસ સ્વામી આકડા વ્યાકળા થઈ ગયા મહારાજને વિનંતી કરી મહારાજ શું થશે મહારાજ એવા સ્વામી બધું બંધ કરી દો ક્યાંથી આવ્યું ઘી કેમ આવ્યું પણ એક વિશ્વાસ કયો વિશ્વાસ પહેલો વિશ્વાસ ભગવાનનો બહુ અઘરો છે ભગવાનનો વિશ્વાસ ક્યારે આવે સંતનો વિશ્વાસ થાય તો પણ સંતનો વિશ્વાસ એટલો જ અઘરો છે એ એટલો જ અઘરો છે સંતનો વિશ્વાસ ક્યારે જાગે આત્માનો વિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ જેને હોય એને સંતનો વિશ્વાસ થાય બીજાને થાય નહીં હા છે કોઈ કાનજી કંસારાની વાત આવે વાંચી છે કેટલી સરસ પરચા વિભાગની વાતો કેવી કેવી મીઠી મીઠી વાતો પેલા કાનજી કંસારા સત્સંગી થયા અને પછી એના જે મત ગામમાં બીજા ધર્મવાળા હોય બધા ટીકા ટિપ્પણી કરવા લાગ્યા કાનજી કે છોડો છોડો એક ભગવાન સ્વામિયાણ સાચા એના સંતો સાચા એનો સત્સંગ સાચો એનો હરિભક્ત સાચો ત્યાં સાચી કલ્યાણની વાતો છે ત્યાં મોક્ષની સાચી રીત મેં જોઈ બાકી તો બધી જગ્યાએ ભાગ્યા પંથ જોયા અરે શું અરે બીડી પીવાથી હોકો પીવાથી ગાંજો ચલમ પીવાથી કઈ કલ્યાણ થાય તમારી બધી વાતો ખોટી છે બહુ મોટો ઝઘડો થયો આખા ગામના બીજા મતપંથિયો ભેગા થયા કાનજીને કે કાનજી તારો મત સાચો સાચો કર્યા કરે પરીક્ષા આપવી પડશે કાનજી કે એક નહીં લાખ પરીક્ષા આપવું બોલો પણ મારો જ સાચો અને શું કીધું ખબર કે તારા ભગવાન સાચા હોય તો આ ઉપર ચડી નીચે પડ હમણાં ખબર પડે તારા ભગવાન સાચા ખોટા ભક્ત ચિંતામણીમાં આ વાત આવે છે એટલે કહું તમને કાનજી કંસારા ઉપર ચડ્યા જૂના સમયમાં આવી પરીક્ષાઓ બહુ થતી ભાવ ભગત ખબર છે ને કાનજી કંસારા ઉપર ચડ્યા અને શ્રીજી મહારાજની યાદ કરીને ઉપરથી નીચે પડ્યા એને કંઈ થયું નહીં આને શું કહેવાય બોલો આપણને કહ્યું તારા મહારાજ સાચા સિવર સ્ટાવર ઉપરથી નીચે પડ આપણે કાલે જોશું કેવો ભરોસો હે દાદા કેવો ભરોસો હશે ને એ તુમ પ્રભુ અસરણા शरण कहाये तुम प्रभु अ शरण कहाये ए जा को कोई ए नहीं आ जग में जा को कोई नहीं आ जग में ताके तुम हो નાથ તુમ પ્રભુ શરણ ભરોસો ત્યાર પછી સંતનો ભરોસો અને ત્યાર પછી આત્માનો ભરોસો જેને આત્મવિશ્વાસ હોય એને સંતનો વિશ્વાસ આવે જેને સંતનો વિશ્વાસ હોય એને જ પછી પરમાત્માનો વિશ્વાસ એવો બેસી જાય એવો બેસી જાય કાનજી કંસારો કૂદી પડ્યો હા પેલા કુંડાલા ગામના કલા ભગતે લોઢાનો ગોળો ઉપાડી લીધો જોયું ને તમે હે પેલા તરગરી ગામમાં નાનો રૂપરામ ઠાકર નામનો એક બ્રાહ્મણનો દીકરો સળગતી લોઢાની સાંકળ ગળામાં પહેરી લીધી હારની જેમ ભગવાનનો ભરોસો ઝેરનો કટોરો સામે આવ્યો પણ મીરા પી ગઈ ઝેરને કેમ ભગવાનનો ભરોસો આપણને સર્પનો ભરોસો હોય પણ ભગવાનનો ભરોસો વાણંદનો ભરોસો આવે આપણને બોલો કેમ કે આપણી બુદ્ધિ ત્યાં સુધી પહોંચેલી છે હજી અજામત કરવા જેટલી એના હાથમાં ભલે હજયો હોય પણ આપણું કાંઈ બગાડશે નહીં ભગવાનમય બુદ્ધિ થાય ત્યારે જ ભગવાનનો ભરોસો બેસે છે એટલા માટે બીજી વાત કરું શાસ્ત્રોમાં લખ્યું શાસ્ત્રોમાં બહુ સરસ મેં વાતો વાંચી છે એટલે કહું છું કે સાધને કરીને જીવનું કલ્યાણ નથી થતું જો સાધને કરીને થતું હોય આસિત ભગત જો સાધને કરીને જીવનું કલ્યાણ થતું હોય તો આ સંતોનું બધાનું થાય તમારું ન થાય થાય સંતોમાં પણ કોઈકના સાધન અધિક હોય એનું થાય ઓછા સાધનવાળાનું ન થાય થાય પછી ભગવાનને ત્યાં પણ ક્લાસ કરવા પડે બિઝનેસ ક્લાસ બરાબર ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ પ્રીમિયમ ક્લાસ થર્ડ ક્લાસ કેટલા ક્લાસ કરવા પડે એવું નથી સાધન ભગવાનને રાજી કરવા કરવાના છે પણ અંતે આશરાથી કલ્યાણ આશરાનું જ બીજું નામ વિશ્વાસ આશરાનું જ બીજું નામ ભરોસો વચનામૃત છે સાક્ષી છે ને બસ પ્રભુ જેવો તેવો તોય પુત્ર તમારો હું કોણ છું એના કરતા હું કોનો છું સમજ્યા ને તમે વાળો કોણ છે એમ નહીં એ કોનો છે જેમ તુલસીદાસજી મહારાજે કીધું ભૂલ થી પણ મારા રામનું નામ લઈ શરીરનું ચામડું ઉતારીને જોડા બનાવી પહેરાવી દો કેટલો મહિમા હશે કેટલો મહિમા આવો મહિમા જ્યારે જાગે આપણા ગુરુજી જાહેર સભામાં એમ કહે કે હરિકૃષ્ણ મહારાજના વડતાલ એ તો અમારું છે અમે વડતાલના છીએ કદાચ કદાચ આ વડતાલમાં કોઈ ખાડાનો જોડાનો હાર અમારા ગળામાં નાખશે ને તોય પણ અમે વડતાલની સેવા કરીશું અરે કંઈ સેવા નહીં મળેલા વડતાલનો ચોક વાળવાનો મળશે ને તો એ સેવા પણ અમે એટલા ઉત્સાહથી કરીશું આને ભરોસો કહેવાય આને ભરોસો આને વડતાલનો આશરો કહેવાય ધર્મદેવને શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવે છે અત્યાર સુધી પુત્ર તરીકેનું સુખ આપ્યું છે પણ હવે ધર્મદેવને દેહ ત્યાગ કરવાનો સમય થયો મહારાજને થયું હવે પુત્ર ભાવ નહીં હવે પરમાત્મા ભાવ આવશે તો જ આત્યંતિક કલ્યાણ પિતાનું થશે પરમાત્માની ઓળખાણ વિના આત્યંતિક કલ્યાણ પિતા હોય કે માતા હોય સંત હોય કે ભક્ત હોય કોઈનું શક્ય નથી એટલા માટે પોતાના પરમાત્મા સ્વરૂપનો નિશ્ચય કરાવે છે ધર્મદેવ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ઉપાસનાવાળા છે એટલે પ્રથમ શ્રીજી મહારાજે પોતાનો સ્વરૂપનો નિશ્ચય એવી રીતે કરાવ્યો જેણે કે પોતે કૃષ્ણ છે જે જે તમે જુઓ શ્રીજી મહારાજ સત્સંગમાં આવ્યા અને સૌથી પહેલાં મહારાજે ઘણા બધા કાર્યો કર્યા માંગરોળમાં વાવ ખોદાવી ત્યારે બ્રાહ્મણોને શ્રીજી મહારાજે પહેલાં તો વિષ્ણુ રૂપે દર્શન દીધા ચતુર્ભુજ રૂપે બ્રાહ્મણો વિષ્ણુના ઉપાસક ચતુર્ભુજ વિષ્ણુ નારાયણ રૂપે દર્શન આપ્યા એટલે બ્રાહ્મણોને એમ થયું વિષ્ણુ છે હા પડી ગઈ કારણ કે પોતે ત્યાં સુધી પહોંચેલા છે એના કરતાં આગળના દર્શન કરાવે તે એ પચે પણ નહીં એને એની કેપેસિટી નથી વિષ્ણુ રૂપે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી ફરીવાર સમાધિ કરાવી સમાધિમાં એમણે જોયું કે વિષ્ણુ સ્તુતિ કરે છે આ તો વિષ્ણુ નહીં વિષ્ણુ કરતા પણ પર છે તો કોણ કૃષ્ણ હશે એવું થયું માંગરોળની કથા આવી તો કેટલી બધી કથાઓ છે સંતોની વાર્તાઓ હરિભક્તોના ચરિત્રો કૃષ્ણ રૂપે નિશ્ચય થયો અને ત્યાર પછી મહારાજની સાથે રહ્યા સમાધિ પ્રકરણ જોયું મહારાજનું ઐશ્વર્ય જોયું અને ત્યાર પછી એમને નિશ્ચય થયો આ વિષ્ણુ પણ નહીં આ શ્રી કૃષ્ણ પણ નહીં એના કરતાં પણ પર એના કરતાં પણ આગળ અવતારના પણ અવતારી આ આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે મહારાજની લીલા છે આ જગતમાં મહારાજ આવ્યા ત્યારે આવી રીતે પોતાના સ્વરૂપની મહારાજે જીવોને ઓળખાણ કરાવી છે એવા ઘણા બધા પ્રસંગો છે એટલે ધર્મદેવને ભગવાન શ્રી કૃષ્ણ રૂપે નિશ્ચય કરાવ્યો હૃદયમાં અપાર આનંદ થયો ચાતુર્માસમાં જેવી પાણીની ધારાઓ ચાલે તેવી આંખમાંથી આંસુડાની જડીઓ વરસવા લાગી બંને હાથ જોડીને વારંવાર નમસ્કાર કર્યા અપાર આશ્ચર્ય દેખીને પ્રગટ હરિની પ્રેમથી પ્રાર્થના કરી હેનાથ આપે સર્વસામર્થ્યને પોતામાં લીન કરીને મનુષ્ય રૂપનું ધારણ કર્યું છે અને અતિશય નર્નાટક કરવા માટે આપે અત્યારે તે અનંત પ્રકારના ઐશ્વર્યને છુપાવી રાખ્યું છે સમગ્ર જગતના નાથ જે શ્રી કૃષ્ણ છે તે જ આપ શ્રી હરિ છો હું બંને હાથ જોડીને આપને વંદન કરું છું મારા ઈષ્ટદેવ કૃષ્ણ આપ પ્રગટ થયા છો જે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે તે જ આજ મારે ઘેર પ્રગટ થયા છે જોયું પોતે આપેલા વચનને સત્ય કરવા માટે અનંત સામર્થ્ય સાથે લઈને આપ આજ પ્રગટ થયા છો સ્વતંત્ર અને મહાન જ્ઞાનના ભંડાર આવા આપ અત્યારે મારા પુત્ર થયા છો આપે જન્મ સમયે જ્ઞાન કરાવ્યું હતું મહાન તેજોમય ભગવત સ્વરૂપે દર્શન આપ્યું હતું જન્મના સમયે ભગવાને દિવ્ય રૂપે દર્શન આપ્યું હતું એ બધું યાદ હવે ધર્મદેવને આવ્યું પણ અત્યાર સુધી તો હું તે બધું ભૂલી ગયો હતો કેટલાઓએ કાળ અજ્ઞાનમાં પસાર થઈ ગયો હતો અત્યારે તે જ્ઞાન મને ફરીવાર થયું છે હવે તેને હું ક્યારેય ભૂલું નહીં તે વર હું આપની પાસે માગું છું તો તે વર મને આપો હે પ્રભુ મારા ઉપર એવી કૃપા કરો આપની માયામાં ફરીવાર હવે ક્યારેય હું ભૂલો ન પડું આપની માયાના પ્રભાવે કરીને ક્યારેય હું આપના સ્વરૂપને હવે ભૂલી ન જાઉં મને આપના સ્વરૂપમાં કાયમ દિવ્યભાવ રહે આજકાલમાં મારું શરીર છૂટી જશે હવે તો મારી રક્ષા કરનારા આપ જ છો શરીર છૂટે તેનો મને લેસ માત્ર પણ ભય નથી બધો જ ક્લેશ હૃદયમાંથી નીકળી ગયો છે આપનો દ્રઢપણે આશ્રય કરવાથી મને પરમ સુખ પ્રાપ્ત થયું છે જુઓ અંતકાળ દરેકનો આવો આવો જોઈએ આવો જગતનો બધો ક્લેશ બધો કચરો નીકળી જાય અને એક પરમાત્માના ચરણાર વિંદમાં વૃત્તિ સ્થિર થઈ જાય આ સાચો અંત સમય છે ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નીકળે જાણો છો ને મોટા મોટા સત્પુરુષોની ભગવાનના એકાંતિક મહાન ભક્તોની આ સ્થિતિની આ ભૂમિકા છે શરીર છૂટે તેનો મને લેસ માત્ર ભય નથી બધો જ ક્લેશ હૃદયમાંથી નીકળી ગયો છે આપનો દ્રઢપણે આશ્રય કરવાથી મને પરમ સુખ પ્રાપ્ત થયું છે હવે મારા મનમાં એક જ ખેદ રહ્યા કરે છે તેને હે હરી હું તમારી આગળ કહું છું મને આપના વિયોગનો અપાર ખેદ છે જેનો કોઈ નિર્ધાર નથી સૌથી વધારે દુઃખ તો વિચાર કરીને મેં એ જોયું કે મને આપનો વિયોગ થશે આ દેહ છૂટશે જે હરતા ફરતા હાલતા ચાલતા રમતા ભમતા પ્રગટ પુરુષોત્તમ નારાયણ જે ખોળામાં બેસી જાય મારી વાતનો જવાબ આપે મારી સામે બેઠા હોય એ પરમાત્મા મને મળ્યા ઓળખાઈ ગયા અને ઓળખાય હવે છોડવાનો સમય આવ્યો એટલે હવે મને દુઃખ છે તમને છોડ્યાનું તમારાથી દૂર થયાનું તમારા વિયોગનું પણ આવું દુઃખ એ ભગવાન માટે સહ્ય છે આવી વાસના એ ભગવાન માટે માન્ય છે જગતની વાસના એ ભગવાન માટે માન્ય નથી માટે હવે મારો ફરીને જન્મ જો થાય તો જ્યાં આપ હો ત્યાં થાય એવો આપની પાસે હું વર માગું છું ધર્મદેવે કહેલા વચનને કાને સાંભળીને ભગવાન શ્રીહરીએ કહ્યું હે પિતાજી આપ મારી વાત સાંભળો આપનો બધો ખેદ મટી જશે આ લોકમાં ને પરલોકમાં આપને મારો વિયોગ નહીં થાય હે પિતાજી જ્યાં હું હોઈશ ત્યાં જ તમને રાખીશ જ્યાં આપ હશો ત્યાં જ હું રહીશ કુમુદ પાણીમાં રહે છે અને ચંદ્ર આકાશમાં રહે છે પણ તે બંને પ્રેમરૂપી દોરીથી બંધાયેલા હોવાથી સદા પાસે જ ગણાય છે તેમાં તેમજ હું અને આપ આપણે બંને પ્રેમરૂપી દોરીના માર્ગે બંધાઈને હવે સદા સાથે જ રહીશું પ્રેમ વિના સાથે ક્યાંય રહેવાય નહીં કેવું મહારાજે દ્રષ્ટાંત આપ્યું જ્યાં હું છું ત્યાં તમને રાખીશ અને જ્યાં તમે હશો ત્યાં જ હું રહીશ સાચા સંત અને સાચ ભગવાન વચ્ચેનો આ સંબંધ છે એ સંત જ્યાં જાય એવા ભક્ત જ્યાં જાય ત્યાં ભગવાન પાછળ જાય છે અને જ્યાં ભગવાન હોય ત્યાં એવા સંત જાય છે હે પિતાજી તમે આ દુખ છોડી દો હવે તો હું તમને મારાથી ક્યારેય દૂર નહીં કરું જેવી રીતે કુમુદ એટલે પેલું પોયણું પૃથ્વી ઉપર છે ચંદ્ર છેક આકાશમાં છે છતાં પણ એ બંને પ્રેમરૂપી દોરીથી બંધાયેલા છે એટલે એમ જ થાય બંનેને કે આપણે સાથે છીએ આપણે સામસામે બેઠા છીએ બસ એવી જ રીતે તમે કદાચ આ દેહ છોડી દેશો હું આ પૃથ્વી ઉપર છું પણ તમે જ્યાં છો ત્યાં હું સાથે છું અને હું જ્યાં છું ત્યાં તમને રાખવાનો છું માટે આ ખેદ છોડો આ દુઃખ પણ તમારા હૃદયમાંથી કાઢી નાખો હવે તમારી વૃત્તિ માત્ર ને માત્ર મારા ચરણારવિંદમાં મારા સ્વરૂપમાં સ્થિર કરી દો હે પિતા જે વસ્તુ સારમાં પણ સારરૂપ છે જેનાથી વિશેષ બીજો કોઈ સાર નથી તે વસ્તુને આ સમયે તમે પામ્યા છો તમે ઓળખી લીધી છે તમને એ વસ્તુ હવે સમજાઈ ગઈ છે મળી તો હતી પણ હવે ઓળખાણી એટલે ખરેખર હવે મળી કહેવાય તમને મળી ગઈ છે માટે આપના સમાન કોઈનું ઊંચું ભાગ્ય નથી એક તો ભગવાનના પિતા હોય એમાં ભગવાનનો નિશ્ચય થાય હવે એના જેવું ભાગ્ય બીજા કોનું ગણાય ગણાય ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં ધર્મદેવે ઘનશ્યામજી તથા ઈચ્છારામજી માટે રામપ્રતાપજીને કરેલી ભલામણ તથા શ્રીહરિની સ્તુતિ એ નામે પંચોતેરમો તરંગ સમાપ્ત થયો